કરીએ છીએ અને આ અણુનું બંધારણ સમજાવવા માટે જુદા જુદા જે વાદ આવ્યા એની અંદર સૌપ્રથમ આપણે લુઈસ બંધારણ જોયું લુઈસ કોસેલ અભિગમ ત્યારબાદ છે તે આપણે એની અંદર લેંગમ્યુરને એડ કર્યું પરંતુ એની મર્યાદાઓને લીધે ત્યારબાદ આપણે છે તે બીજો એક વાદની ચર્ચા કરી તે એટલે કે VSEPR થિયરી કે જેની અંદર ગિલિસ્પી અને નાયહોલ્મ આપણને બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો કોન્સેપ્ટ એમની વચ્ચેના અપાકર્ષણ અને એમને આધારે અણુનો આકાર છે તે કઈ રીતનો નક્કી થઈ શકે છે એમની સમજૂતી હતી પરંતુ એમની પણ કંઈક મર્યાદાઓ છે બધા જ પ્રકારના અણુનો આકાર સમજાવવા માટે આ આપણી જે થિયરી છે તે પણ અસમર્થ છે અને એટલા માટે એનાથી છે તે આપણે થોડક આગળ જઈને હવે આપણે જે બે આધુનિક થિયરીઓ છે કે જે થિયરીઓ ક્વોન્ટમ મિકેનિક્સ એટલે કે જે આપણું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે તે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપર આધારિત છે તેવી જે બે થિયરીઓ છે હવે પછી એક એટલે આપણે કે વીબી થિયરી જેને આપણે કહેશું સંયોજકતા બંધનવાદ અને બીજી આપણે છે તે એમઓ થિયરી એટલે કે આણ્વીય કક્ષકવાદ એનો અભ્યાસ કરીએ આ બે પૈકી અહીંયા આપણે સૌ પ્રથમ છે તે વીબી થિયરી એટલે કે જેને આપણે કહીએ છીએ સંયોજકતા બંધનવાદ તેની અહીંયા ચર્ચા કરવાની છે બેલેન્સ બોન્ડ થિયરી તો હવે આજે વીબી થિયરી આપણે ભણીએ છીએ એમની અંદર હવે તમે જાણો છો કે સામાન્ય રીતે અણુની રચના થાય ત્યારે કોઈ પણ બે પરમાણુઓ છે ઓછામાં ઓછા બે બે કરતા વધારે પણ હોઈ શકે તો બે પરમાણુઓ છે તે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે અને એ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે ખરેખર આપણે જોવા જઈએ તો અહીંયા આપણે વીબી થિયરીના કન્સેપ્ટમાં આપણે ભણીશું કે આણ્વીય સોરી એની જે પરમાણ્વીય કક્ષકો છે તેનું સંમિશ્રણ થાય છે આમ તો હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે આ થિયરી છે તે નો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારબાદ પાવલિંગ નામનો જે વૈજ્ઞાનિક છે તે પાવલિંગ નામના વૈજ્ઞાનિકે આ થિયરીને છે તે ડેવલપ કરી છે બરાબર છે પાવલિંગ નામના વૈજ્ઞાનિકે આ થિયરી છે તેને ડેવલપ કરી છે સંયોજકતા બંધનવાદ થિયરી છે તો હવે આ થિયરીની અંદર આપણે શું સમજીશું એક તો કક્ષકોનું સંમિશ્રણ કઈ રીતનું શક્ય બને છે તે એમણે સમજાવ્યું છે ત્યારબાદ એમની જે ઊર્જા અને સ્થિરતા વચ્ચેનો સંબંધ છે તે કઈ રીતનો હોય એમાં આકર્ષણ અપાકર્ષણ બળનો રોલ શું છે તે સમજીશું સાથે સાથે મુખ્ય આપણે સંકરણ એટલે કે હાઇબ્રિડાઇઝેશનનો કન્સેપ્ટ છે તે ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે તે વિવિધ થિયરીની અંદર છે તે આપણે સમજવાનો છે કે જે કન્સેપ્ટ આપણને એમનો આકાર કોઈ પણ અણુનો આકાર નક્કી કરવા માટે છે તે ખૂબ જ ઉપયોગી છે તો અહીંયા શરૂઆતની આપણે વાત કરીએ તેમાં હું એક સિમ્પલ હાઇડ્રોજન છે આપણો તે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈ અને છે તે આપણે શરૂઆત કરીએ કે ભાઈ હાઇડ્રોજન છે તેની અંદર બે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધ બનાવી અને હાઇડ્રોજન અણુ છે તે ઉત્પન્ન કરે છે બંધો હોય છે પણ આમના માટે ખરેખર જોવા જઈએ તો શું થશે તો કે એમના માટે ધારો કે આ એક હાઇડ્રોજન પરમાણુ મુક્ત સ્થિતિમાં છે આ હાઇડ્રોજન પરમાણુ પણ મુક્ત સ્થિતિમાં છે હવે જો એને અણુ બનાવવો હશે તો શું કરવું પડશે તો કે દે હેવ ટુ કમ ક્લોઝ ટુ ઈચ અધર તેઓને એકબીજાની છે તે કેમ નજીક છે તે આવવું પડશે અને જ્યારે આવા બે સમાન પરમાણુઓ છે એ એકબીજાની જ્યારે નજીક આવશે
ત્યારે એની અંદર છે તે આકર્ષણ બળો અપાકર્ષણ બળો અને સાથે સાથે એનું અંતર અને સાથે સાથે એની ઊર્જા આ ચાર ફેક્ટર જે છે તે એક્ટિવ થશે કઈ આપણે કીધું આકર્ષણ બળો અપાકર્ષણ બળો એમની જે ઊર્જા છે તે અને એનું અંતર હવે ધારો કે હું એક હાઇડ્રોજન પરમાણુ જેને HA કહી દઉં આ જે હાઇડ્રોજન પરમાણુ છે તેનો ઇલેક્ટ્રોન છે તેનો HEA કહીએ તો અહીંયા આપણે કુલ આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો કયા કયા હોય તેની વાત કરું છું અને બીજો છે તેનો HB કહી દઉં હાઇડ્રોજન પરમાણુ છે તે અને એનો જે ઇલેક્ટ્રોન છે તેને હું કહી દઉં EB તો આ H જ્યારે બે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાની નજીક આવે ત્યારે એમાં ચાર પ્રકારના આકર્ષણ બળો છે તે કેવા હોય છે એક્ટિવ હોય છે કેટલા પ્રકારના તો કે ચાર પ્રકારના કયા ચાર પ્રકારના તો તમે જોઈ શકો કે અહીંયા શું થશે તો કે અહીંયા જે છે તે આ હાઇડ્રોજન છે તે અને આ હાઇડ્રોજનનું કેન્દ્ર છે આ બંને વચ્ચે શું હોય તો કે આકર્ષણ હોવાનું છે બરાબર ને એ બંનેના કેન્દ્રો વચ્ચે છે તે શું હોવાનું છે તો કે આકર્ષણ કેમ કે આ છે તે આપણો પ્લસ વીજભારિત છે આ છે તે માઇનસ વીજભારિત છે એવી જ રીતનું આ આપણો છે તે આમનું કેન્દ્ર અને એમનો ઇલેક્ટ્રોન એમની વચ્ચે પણ અહીંયા શું હશે તો કે આકર્ષણ હશે કે આ માઇનસ છે આ પ્લસ છે તો અહીંયા આ બે પ્રકારના આકર્ષણ બળો થયા કે જે તે કેન્દ્ર છે એનો ઇલેક્ટ્રોન અને જે બીજો પરમાણુ છે તે પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે આ આકર્ષણ થયું એવી જ રીતે બીજું કયું આવશે તો કે આ HA પરમાણુ છે તેનો ઇલેક્ટ્રોન અને HB પરમાણુ છે તેમના કેન્દ્ર વચ્ચે એક આકર્ષણ હશે બરાબર છે એમની વચ્ચે એક આકર્ષણ હશે સિમિલરલી HA પરમાણુ છે તેનું કેન્દ્ર અને HB પરમાણુ છે તેમના ઇલેક્ટ્રોન વચ્ચે છે તે શું હશે તો કે આકર્ષણ હશે એટલે હું જો અહીંયા આકર્ષણ બળોની વાત કરતો હોય તો આકર્ષણ બળો કેટલા હશે એટલે એક તો આપણે કીધું કે HA EA બીજું આપણે કીધું કે HB EB ત્રીજું હું કહીશ HA EB અને ચોથું આપણું હશે HB EA બરાબર ચાર પ્રકારના આકર્ષણ બળો છે તે કેવા બનતા હોય છે તો કે એક્ટિવ બનતા હોય છે પરંતુ જ્યારે આ પરમાણુ એકબીજાની નજીક આવે ત્યારે જેમાં ચાર આકર્ષણ બળો એક્ટિવ બને તેમ એમની વચ્ચેના અપાકર્ષણ બળો પણ કેવા હોય છે તો કે એક્ટિવ થાય છે કેમ કે જેમ નજીક આવે તેમ સમાન કેન્દ્રો વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ થાય અને અસમાન કેન્દ્રો વચ્ચે આકર્ષણ થાય તો અહીંયા જે અસમાન કેન્દ્રો હતા એમની વચ્ચે અહીંયા આપણે આકર્ષણ દર્શાવ્યું એવી જ રીતે અહીંયા હું કીધું આ H એ આપણો હતો આ E H આમનો આ H B છે અને આમનો છે તે E B છે તો જ્યારે તેઓ એકબીજાની નજીક આવશે when they are come close to each other at that time there will be repulsion બરાબર ત્યારે આમની બંને વચ્ચે શું થશે તો કે અપાકર્ષણ કેમ તો કે બંને કેન્દ્રો છે તે કેવા હોય સમાન વીજભારિત એટલે કે ધન વીજભારિત છે અને ધન વીજભારિત સમાન કેન્દ્રો છે એમની વચ્ચે આકર્ષણ થાય એવી જ રીતે બંને પરમાણુઓ છે તે બંને પરમાણુઓના જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન પણ કેવા હોય છે તો કે સમ વીજભારિત હોય છે એટલે એમની વચ્ચે પણ શું થશે તો કે એમની વચ્ચે પણ છે તે અહીંયા શું થાય તો કે અપાકર્ષણ થાય છે એટલે કે હું જો અહીંયા અપાકર્ષણ બળોની વાત કરતો હોઉં તો શું થશે તો કે HA HB અને EA EB બરાબર છે EA EB તો અહીંયા ચાર પ્રકારના આકર્ષણ બળો થશે બે પ્રકારના છે તે અપાકર્ષણ બળો થશે તો હવે આ બે પ્રકારના જ્યારે બળો એક્ટિવ હોય અને બંને હાઇડ્રોજન પરમાણુઓ અણુની રચના કરવા માટે અથવા તો બંધ બનાવવા માટે જ્યારે એકબીજાની નજીક આવતા હોય ત્યારે મેં તમને કીધું તે રીતનું કે આ ચારે ચાર પ્રકારના આકર્ષણ
અને બે પ્રકારના અપાકર્ષણ બળો એક્ટિવ હોય. તો હવે આ બે હાઇડ્રોજન પરમાણુ ક્યાં સુધી એકબીજાની નજીક આવે? તો કે એવું એક અંતર હોય કે જે અંતરે અપાકર્ષણ બળોની માત્રા છે તે આકર્ષણ બળ કરતા ઓછી હોય, અથવા તો મારે જો કેવું હોય તો એમની વચ્ચેનું જે આકર્ષણ બળ છે તે વધારે હોય, એટલે એકબીજાથી એ અંતરે રહે કે જેથી કરીને એકબીજા વચ્ચેનું આકર્ષણ બળ વધારે હોય, ઊર્જા ઓછી હોય અને સ્થિરતા કેવી બને છે? તો કે વધુ હોય છે. અને હાઇડ્રોજન પરમાણુના કિસ્સામાં આ જે એમનું અંતર છે તે કેટલું છે? તો કે 74 પિકોમીટર છે. અને આ 74 પિકોમીટરે બંને પરમાણુઓ એકબીજાથી રહે છે, જેને આપણે શું કહીએ છીએ? બંધ લંબાઈ. ફરી પાછું રિવર્સલી કહું તો શા માટે તેઓ 74 પિકોમીટરના અંતરે જ રહેશે? કેમ કે તે અંતરે એ બે વચ્ચેનું અપાકર્ષણ બળ ઓછું, આકર્ષણ વધુ હશે, એટલે એની ઊર્જા ઓછી હશે અને સ્થિરતા કેવી હશે? તો કે વધારે હશે. હવે આ જ વસ્તુ જે છે તેને હું ઊર્જાના સંદર્ભમાં સમજાવું છું, બરાબર છે? એમને હું છે તે ઊર્જાના સંદર્ભમાં આપણે સમજીએ. તો અહીંયા હું સ્થિતિજ ઊર્જા વર્સિસ એક ગ્રાફિકલી આપણે પ્રેઝન્ટેશન કરીએ, જેની આપણે ઊર્જા આ છે તે આપણું 0.0, અહીંયા 0 છે, ઉપર પ્લસ નીચે માઇનસ છે. તો આ ઊર્જા છે, એની અંદર આપણે જો જોઈએ અને અહીંયા છે તે આંતરકેન્દ્રીય અંતર, જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ આપણા જે છે તે બંને હાઇડ્રોજન પરમાણુ જ્યારે એકબીજાથી દૂર હશે, એટલે હું બે કલર અહીંયા બતાવું છું, ખરેખર હાઇડ્રોજન પરમાણુ તો સમાન જ હોય, કે ધારો કે આ એક હાઇડ્રોજન છે, આ બીજો છે, કે જે એકબીજાથી કેવા છે? તો કે અનંત અંતરે છે. અનંત અંતર એટલે એનો અર્થ એવો થયો કે એકબીજા સાથે કોઈ પણ પ્રકારનું આકર્ષણ અપાકર્ષણ નથી, એક ત્યાં રખડે છે, બીજો ગમે ત્યાં રખડે છે. તો આવા અંતરે એની ઊર્જા કેવી થશે? તો કે એ ડેડ પોઇન્ટ ઇટ્સ એનર્જી કેવી હશે? તો કે શૂન્ય હશે. હવે જેઓ એકબીજાની જેમ જેમ નજીક આવશે, ધારો કે હું થોડા છે તે એકબીજાની એક બીજો પોઈન્ટ છે તે દર્શાવું છે, કે જ્યાં આપણે કહી શકીએ કે તેઓ એકબીજાની થોડા નજીક આવશે. જેમ નજીક આવશે તેમ એની ઊર્જાની અંદર શું થશે? તો કે જેમ નજીક આવશે તેમ એની ઊર્જા છે તે ઘટશે, બરોબર? એમ એની ઊર્જા ઘટશે. અને જ્યારે તેઓ બંધ બનાવી દેશે ત્યારે એની ઊર્જા ઘટીને કેવી થશે? તો કે મિનિમમ થશે, અને પછી પાછી એની વધે. એટલે કે આ જે આપણું એક વિસ્તરણ છે કે જ્યાં આ બે હાઇડ્રોજન જે છે તે બે હાઇડ્રોજન પરમાણુએ શું કરી દીધું છે? તો કે હવે છે તે બંધ રચી દીધો છે, અને એને અનુરૂપ જે આપણું આ જે છે તે કેટલું હશે? તો કે એ જ એની શું બનશે? તો કે બંધ લંબાઈ અને કેટલી થશે? તો કે 74 પિકોમીટર. તો અહીંયા સુધી, અહીંયા સુધી કે આ એક આંતરકેન્દ્રીય અંતર એવું છે કે જ્યાં બે હાઇડ્રોજન પરમાણુઓ છે તે બે હાઇડ્રોજન પરમાણુઓ જે છે તેઓ એ અંતરે હશે ત્યારે એની ઊર્જા છે તે મહત્તમ હશે, સોરી ઊર્જા છે તે મિનિમમ લઘુત્તમ હશે, સ્થિરતા વધારે હશે, અપાકર્ષણ ઓછું હશે, આકર્ષણ વધારે હશે. અને આવો એક જે આંતરકેન્દ્રીય અંતર છે તેને જ આપણે શું કહે છે? બંધ લંબાઈ. અને એ સમયે એની જે ઊર્જાનું મૂલ્ય છે, અહીંયા તો 0 છે, એમનું જે ઊર્જાનું મૂલ્ય છે તે આપણું કેટલું થશે? તો કે એ ઊર્જાનું મૂલ્ય આપણું 435.8 કિલો થશે. કેટલું થશે? કે 435.8 કિલો જૂલ છે તે આપણને જોવા મળે છે, અને એને આપણે શું કહીએ છીએ? બંધ ઊર્જા. હવે જો આ માઇનસ માં હશે, આગળ એક વસ્તુનો કન્સેપ્ટ તમે ભણી ગયા હશો કે હંમેશા બંધ નિર્માણની જે ઘટના છે
બંધ બનતો જ્યારે હોય એટલે કે જે બંધ નિર્માણની ઘટના છે તે કેવી હોય તો કે ઉષ્મા ક્ષેપક હોય છે એટલે કે જ્યારે કોઈ પણ બંધ બને ત્યારે ઊર્જા છે તે મુક્ત થતી હોય છે અને મુક્ત જેમાં થતી હોય તે પ્રક્રિયાઓને આપણે કહીએ છીએ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે અહીંયા છે ને આ બંધ નિર્માણ થાય એટલે આટલી ઊર્જા મુક્ત થઈ અને બંધ તૂટવાની છે વિખંડન બંધ જ્યારે આપણે તોડવાનો હોય તો કોઈ પણ બંધ જ્યારે આપણે તોડીએ ત્યારે ઊર્જા શું થશે તો કે આપણે આપવી પડે છે એટલે કે બ્રેકિંગ ઓફ બોન્ડ એટલે કે બંધ તૂટવાની ઘટના છે તે હંમેશા કેવી હોય છે ઉષ્મા શોષક હોય છે એટલે જો આપણે આ હાઇડ્રોજન અણુને આટલી ઊર્જા 435.8 કિલો જુલ આપીએ તો એ બંધ તૂટી જશે અને એમાંથી બંને હાઇડ્રોજન પરમાણુ છૂટા પડશે પણ જ્યારે આ બે હાઇડ્રોજન પરમાણુઓ મળીને બંધ રચે અને H2 અણુ રચે ત્યારે આટલી ઊર્જા છે તે 435.8 કિલો જુલ જેટલી ઊર્જા છે તે શું થશે અહીંયા તો કે આટલી ઊર્જા છે તે અહીંયા મુક્ત થશે બરોબર છે આટલી ઊર્જા છે તે અહીંયા મુક્ત થશે તો આ આપણે જોયું કે એટ ડેટ પોઈન્ટ એની ઊર્જા મિનિમમ છે બંધ લંબાઈને આપણે કહીશું અપાકર્ષણ ઓછું આકર્ષણ વધારે સ્થિરતા મેક્સિમમ એનાથી તમે પછી વધારે આપશો તો ઊર્જા વધશે ફરી પાછા એકબીજાની નજીક આવવા માટે તો એની સ્થિરતા ઘટવા માટે કેમ તો કે પછી અપાકર્ષણ બળો છે તે પ્રીડોમિનેન્ટ થઈ જશે એચ કમ્પેર્ડ ટુ એટ્રેક્શન ફોર્સ આકર્ષણ બળ તો અહીંયા આપણે હવે અહીંયા આપણે જે તે સિમ્પલ કન્સેપ્ટ જોયું અહીંયા જે આપણે જોયું છે તે એકદમ એમનો જે તે સિમ્પલ કન્સેપ્ટ જોયું કે ભાઈ કઈ રીતનું છે કે બંધ નિર્માણ થઈને પરમાણુમાંથી અણુ રચાય હવે આપણે આની અંદર વિવિધ થિયરીને એપ્લાય કરીને ખરેખર જોવા જઈએ તો અહીંયા શું થતું હોય છે તો કે અહીંયા છે તે કક્ષકોનું સમિશ્રણ થાય છે આવો જ્યારે બંધ રચાય છે ત્યારે કક્ષક એટલે શું તમે ભણ્યા છો કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની પરમાણુ કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં આપણને ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે તે સંભાવના કેવી હોય તો કે મહત્તમ જ્યાં સંભાવના છે તે વિસ્તારને આપણે શું કહીએ છીએ કક્ષકો અને કક્ષકોના પ્રકાર પણ તમે ભણ્યા એસ કક્ષક પી કક્ષક ડી કક્ષક એફ કક્ષક કક્ષકોના આકાર વિશે પણ તમે ભણ્યા છો એસ કક્ષક ગોળાકાર છે પી કક્ષક છે તે ડમ્બેલ આકાર ધરાવે છે ડી કક્ષક છે તે ડબલ ડમ્બેલ ધરાવે છે એફ કક્ષકનો અનિશ્ચિત છે કોમ્પ્લેક્સ જેને આપણે કહીએ સંકીર્ણ આકાર ધરાવે છે સાથે સાથે તમે એના પ્રકારો પણ પેટા એનો ટૂંકમાં કેવું હોય તો થ્રી ડાયમેન્શનલી અરેન્જમેન્ટ છે તે પણ તમે જોઈ ચૂકેલા છો તો ટૂંકમાં અહીંયા આપણે હવે જે વિવિધ થિયરીએ એવું કીધું કે જ્યારે આ બંધ રચાય છે તો હાઈડ્રોજનનો ઇલેક્ટ્રોન જે રીતનું વનેશમાં હોય છે તે એક હાઈડ્રોજનની વનેશ કક્ષક અને બીજા હાઈડ્રોજનની વનેશ કક્ષક છે તે જે કક્ષકો છે તેનો અહીંયા આપણે કહીએ કે ઓવરલેપિંગ થાય છે એટલે અહીંયા આપણે સમજવાનું છે કે કક્ષકોનું જ્યારે સમિશ્રણ થઈ અને બંધની રચના થઈને અણુ રચાય છે શું કીધું મેં જ્યારે કક્ષકોનું સમિશ્રણ થાય અને બંધ રચાય અને અણુ બને છે તે કઈ રીતનું એની અંદર થાય છે તે જોવાનું છે એની અંદર કક્ષકોનું ઓવરલેપિંગ બરાબર છે અતિવ્યાપન એનું વિખેરણ આ કઈ રીતનું થાય છે તે હવે છે આપણે સમજવા માટેનો પ્રયત્ન છે કરવાનો છે ખરેખર જો જોવા જઈએ તો અહીંયા જે આપણું વિવિધ થિયરીનો જે કન્સેપ્ટ છે અને જે કક્ષકોના સમિશ્રણથી જે આપણો બંધ રચાય છે તે બંધ રચાવવાની અંદર અહીંયા જે આપણે જોવું છે તેની અંદર ખાસ કરીને આ બંધ રચાય તે કેવો હોય છે દિશાત્મક ગુણધર્મ ધરાવે છે દિશાત્મક ગુણધર્મનો મીનિંગ એવો થાય કે જ્યારે કક્ષકોના પરમાણુની પરમાણુય કક્ષકોના સમિશ્રણથી અણુ રચાય છે અને એની જે કક્ષકો બને તે કેવો હોય ચોક્કસ આકાર ધરાવે છે એનું છે તે થ્રી ડાયમેન્શનલી અવકાશની અંદર એ ચોક્કસ આકારમાં ફેલાયેલું છે અને એટલા માટે આપણે અહીંયા
એવું કહી શકીએ કે આવી જે કક્ષકો છે તે કક્ષકો કેવો હોય છે તો કે દ્વિષાત્મક ગુણધર્મ છે તે ધરાવે છે એવો ગુણધર્મ ધરાવે છે કે તે છે તે દ્વિષાત્મક ગુણધર્મ ધરાવે છે હવે અહીંયા આપણે આ જે પરમાણ્વીય કક્ષકો છે તે એ જ રીતનું હું તમને એક બીજું ઉદાહરણ આપું આ પણ કલાની અંદર જ આવશે
જેની અંદર આપણે આ એક છે તે px લઈ લીધું અને અહીંયા છે તે હું બીજી પણ શું લઈ લો તો કે px લઈ લઈશ તો અહીંયા કેવી રીતે પ્લસ પ્લસ આ છે આપણે માઇનસ માઇનસ તો અહીંયા જે ઓવરલેપિંગ થયું તે પ્લસ વિથ પ્લસ માઇનસ વિથ માઇનસ એટલે કે કલાની અંદર અથવા તો આપણે એનો ટર્ન ઓવરલેપિંગ છે તે આપણે કહી શકીએ છીએ બરાબર છે અહીંયા આપણે જોયું કે p x p x એવી રીતનો p y પણ શક્ય પણ છે થર્ડ ઓવરલેપિંગ મારે જો દર્શાવવું હોય આ એક થઈ p y આ છે તે બીજી p y થઈ કે જેમાં છે તે આપણું છે તે અહીંયા પ્લસ પ્લસ માઇનસ માઇનસ પણ આ કઈ રીતે p y એટલો pz પણ શક્ય બનશે કોઈ કોઈ પણ ઓવરલેપિંગ છે તે અહીંયા શક્ય બને છે હવે હું એના કરતા વિરુદ્ધ કલાની બહાર જેને આપણે કીધું કે ઋણ ઓવરલેપિંગ બરાબર જેને આપણે કહીએ છીએ ઋણ ઓવરલેપિંગ તો અહીંયા હું ચલ s અક્ષને પ્લસ લઈશ પણ જે આપણે pz જે છે તેને હું અહીંયા એની આ છે તે માઇનસ સાઇન આ પ્લસ તો પ્લસ વિથ માઇનસ થયું એટલે આને આપણે ઋણ અથવા તો આઉટસાઇડ આપણે એને કહીએ છીએ કલાની બહાર આઉટ ઓફ ધ ફેઝ બરાબર તો ફેઝ આપણી જે પ્રક્ષેપણી છે તેની બહાર થયું છે એટલે આ પ્લસ વિથ માઇનસ એટલે કે એને ઋણ ઓવરલેપિંગ કહીએ છીએ એ જ રીતનું અહીંયા પણ ડ્રોઈંગ ડ્રોઈંગ આપણું સરખું છે સમજી લો અહીંયા હવે લો પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો આ પણ આપણું કેવું બનશે તો કે ઋણ બનશે આ પણ આપણું કેવું બનશે ઋણ સંખ્યા બનશે એ જ રીતે આ પણ સેમ છે માત્ર હું સાઇન ડિફરન્ટ ઇન્ડિકેટ કરું છું તો અહીંયા છે તે પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો આ પ્રકારનું છે તેને આપણે કલાની બહાર અથવા તો ઋણ ઓવરલેપિંગ જે છે તે ઋણ ઓવરલેપિંગ તરીકે છે તે દર્શાવીશું ત્યારબાદ આવશે આપણું શૂન્ય શૂન્યનો અર્થ એવો થાય કે જ્યાં પ્લસ પણ નથી માઇનસ પણ નથી એટલે કે એમની વચ્ચેનો ઓવરલેપિંગ શક્ય જ નથી દાખલા તરીકે હું પી એક્સ આ પી ઝેડ લઈ લીધું આ પી એક્સ લીધું છે આ અક્ષ છે હવે એની સાથે હું ધારો કે કેસ સ્ટ્રક્ચર લઈશ જે પ્લસ તો અહીંયા તમે જુઓ કે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે આ નોડલ પ્લેન જે આપણે કહીએ છીએ બરોબર નોડલ પ્લેન તો અહીંયા આ નોડલ પ્લેન છે તે અહીંયા આપણો એસ તો આ ઓવરલેપિંગ શક્ય જ નથી બરોબર અહીંયા તો ઇલેક્ટ્રોન છે જ નહીં તો આ કોની સાથે ઓવરલેપિંગ કરશે તો આને આપણે કહીએ શૂન્ય ઓવરલેપિંગ છે બરોબર એને આપણે શું કહીએ છીએ તો કે શૂન્ય ઓવરલેપિંગ કહીએ છીએ એ જ રીતે ધારો કે અહીંયા આ પી એક્સ છે મારી અને બીજી હું લઈશ પી વાય તો પી એક્સ અને પી વાય જે છે એમની વચ્ચે પોસિબલ જ નથી કે એમની દિશા કેવી છે અલગ છે બરાબર એનો જે દિશા એટલે જ આપણે પહેલા કીધું કે પરમાણ્વીય કક્ષકો આપણી જે છે તે પરમાણ્વીય કક્ષકો છે તે કેવો તો કે દિશાત્મક ગુણધર્મ છે તે દિશાત્મક ગુણધર્મ દર્શાવે છે એટલા માટે એ શૂન્ય ઓવરલેપિંગ જે છે તે શૂન્ય ઓવરલેપિંગ પણ શક્ય બને છે એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે એમનું ઓવરલેપિંગ છે તે શક્ય બનતું નથી તો આવા ત્રણ પ્રકારના જે ઓવરલેપિંગ છે તે અહીંયા શક્ય બનતા હોય છે બરાબર છે હવે અહીંયા સહમિશ્રણના પ્રકાર આપણે જોયું કે ધન ઋણ એ તો આપણે જોયું કે સહમિશ્રણ કઈ રીતનું થઈ શકે પણ જે સહમિશ્રણ થવાની જે દિશા છે એના આધારે આપણે જે સહસંયોજક બંધ છે એ સહસંયોજક બંધને આપણે બે વર્ગમાં વર્ગીકૃત કરીએ છીએ એકને આપણે કહીશું કે સિગ્મા બંધ આ એની નિશાની છે સિગ્મા અને બીજાને આપણે કહીશું પાય બંધ
અહીંયા જો સંમિશ્રણ જે છે તે હવે કઈ રીતનું થાય ને તેનો પ્રકાર શું છે તે આપણે સમજીએ. જો આપણું સંમિશ્રણ છે તે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર થાય, એટલે કે જે અણુ રચાય છે એની ધારો કે આ રીતની આંતરકેન્દ્રીય અક્ષ છે, આ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર જો એનું સંમિશ્રણ થાય કે જે સામાન્ય રીતે શીર્ષ ટુ શીર્ષ હેડ ટુ હેડ બરાબર છે, જે શીર્ષ ટુ શીર્ષ સંમિશ્રણ જેને આપણે કહીએ છીએ, એટલે કે એકબીજા ઉપર કમ્પ્લીટલી છે તે ઓવરલેપિંગ થતું હોય છે, તો આ રીતનું આંતરકેન્દ્રીય અક્ષ ઉપર એનું શીર્ષ થી શીર્ષ જ્યારે સંમિશ્રણ પામે છે ત્યારે જે આપણું સહસંયોજક બંધ બને છે તે સહસંયોજક બંધને આપણે કેવો કહેશું, તો કે સિગ્મા બંધ. ફરી પાછું શું કીધું મેં કે જ્યારે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય છે તે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ અણુની આંતરકેન્દ્રીય અક્ષ જે છે બરાબર છે તે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર શીર્ષ ટુ શીર્ષ થશે ત્યારે જે સહસંયોજક બંધ રચાય છે તે સહસંયોજક બંધને આપણે કેવો કહેશું, સિગ્મા બંધ કહેશું. દાખલા તરીકે જો હું લઉં તો ધારો કે આ એક એસ કક્ષક છે, એટલે એને હું કહી દઉં અહીંયા એસ એસ ઓવરલેપિંગ અથવા તો સંમિશ્રણ. આ એક એસ કક્ષક આ બીજી એસ કક્ષક એમનું સંમિશ્રણ થાય છે, એટલે ધારો કે આ આપણી આંતર ન્યુક્લિયર અક્ષ, તો એમનું જ્યારે આ આંતર ન્યુક્લિયર અક્ષ ઉપર જ સંમિશ્રણ થાય એટલે કે અહીંયા પ્લસ વિથ પ્લસ છે, તો આ જે બંધ રચાય છે તે કેવો રચાય, તો કે સિગ્મા બંધ. જેમાં આપણી એક એસ કક્ષક લીધેલી છે પણ p માં માત્ર ને માત્ર કઈ સંયોજક બનશે, તો કે pz છે. બાકી આપણે કીધું કે px કે py સાથે શૂન્ય સંમિશ્રણ થાય છે એટલે એ તો શક્ય જ નથી, એટલે માત્ર ને માત્ર કઈ દે કે s અને pz વચ્ચે, તો આ s અને pz વચ્ચે થશે તે પણ આપણું કેવું હશે, તો કે સિગ્મા બંધ રચે છે. હવે અહીંયા હું જે પાઇ બંધ છે તેની વાત કરું છું, તો
એટલે કે
આ 2s2 ને 2p2 આ એની ભૂમિ અવસ્થા છે. હવે જો હું ઉત્તેજિત અવસ્થાની વાત કરું તો ઉત્તેજિત અવસ્થામાં કાર્બનનો s કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન છે તે p કક્ષકમાં જશે. એટલે હવે કાર્બનની એક આપણી 2s કક્ષક, એક px કક્ષક, 2px, 2py અને 2pz. ટૂંકમાં ચાર કાર્બનની સંયોજકતા તમે આગળથી ભણતા હો છો. કાર્બનની ચતુઃ સંયોજકતા છે અને એટલા માટે એનું બહુ મહત્વ પણ છે. આ ચાર સંયોજકતા આપણને જોવા મળી કે જેની અંદર આપણને ચાર કક્ષકની અંદર એક એક ઇલેક્ટ્રોન રહેલો છે. હવે તે હાઇડ્રોજન સાથે બંધ રચે છે. તો એ જ્યારે હાઇડ્રોજન સાથે બંધ રચે છે ત્યારે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન જે કઈ કક્ષકમાં છે તો કે 1s1. હવે એની સાથે આ ધારો કે એક હાઇડ્રોજન, એટલે કે કાર્બનની આ 2s કક્ષક છે તે હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સમિશ્રણ પામે છે. અહીંયા હાઇડ્રોજનની 1s કક્ષક છે તે આપણે કહી શકીએ કે કાર્બનની 2px, અહીંયા 2py અને 2pz સાથે સમિશ્રણ પામીને ડાયરેક્ટ ધારો કે બંધ બનાવે છે. તો હવે અહીંયા કાર્બન હાઇડ્રોજન વચ્ચે જે આ ચાર બંધ રચાયા છે, અહીં 2, 3, 4, આ જે કાર્બન હાઇડ્રોજન વચ્ચે ચાર બંધ રચાયા છે તે સમાન હોઈ શકે નહીં. કેમ ના હોય? તો કે અહીંયા તો s કક્ષક નું સમીકરણ થયું છે. તો તમે જાણો કે s કક્ષક નો આકાર કેવો છે? ગોળાકાર છે. જ્યારે બાકીના ત્રણ છે તે બાકીની ત્રણ તો કેવી છે? કે p કક્ષક છે. e એટલે અહીંયા ps પ્રકારનું સમીકરણ થયું છે. p કક્ષક અને s કક્ષક વચ્ચેનું સમીકરણ થયું છે. તો આમ આપણે જોવા જઈએ તો આ p કક્ષક અને s કક્ષક વચ્ચે સમીકરણ અહીંયા થયું છે. તો p કક્ષક અને s કક્ષક વચ્ચે સમીકરણ છે ત્યારે અહીંયા s કક્ષક વચ્ચે સમીકરણ છે. તો s કક્ષક નો આકાર ગોળાકાર છે, p કક્ષક ડબલ ડમ્બેલ છે, સોરી ડમ્બેલ આકાર છે એનો, અને પાછી px, py અને pz છે તે એકબીજાના 90 સાથે છે. તો એનો અર્થ એવો થયો કે કાર્બન હાઇડ્રોજન નો આ એક બંધ છે તે બાકીના ત્રણ બંધ કરતા કંઈક જુદો હોવો જોઈએ. કેમ? તો કે s ઓવરલેપિંગ થી બને છે, આકાર જુદો છે. p બાકીના ત્રણ છે તે ps ઓવરલેપિંગ થી બને છે. તો એમ જોવા જઈએ તો કાર્બનની અંદર જે એક બંધ છે તે બાકીના ત્રણ કરતા જુદો હોવો જોઈએ. આ એક વસ્તુ. અને બાકીના ત્રણ પણ એકબીજાથી 90 અંશના ખૂણે છે ને, px, py અને pz કક્ષકો. એટલે આમને વચ્ચેનો બંધ કોણ 90 અંશ હોવો જોઈએ. પણ એક્ચ્યુઅલી જ્યારે આપણે મિથેનની સ્ટડી કરીએ છીએ ત્યારે એની અંદર રહેલા કાર્બન હાઇડ્રોજન વચ્ચેના ચારે ચાર બંધ છે તે ચારે ચાર બંધો કેવા છે? સમાન પ્રકારના જ છે. અને એનો ચારે ચાર વચ્ચેનો બંધ કોણ છે તે 109.5 ડિગ્રી સમાન જ છે. તો આનો અર્થ એવો થયો, હવે બરાબર સમજો આ શું કહેવા માંગે છે, કે ડાયરેક્ટ જો પરમાણુય કક્ષકોનો આ રીતનું ઓવરલેપિંગ થતું હોય તો આ બંધ ત્રણ જુદો હોવા જોઈએ. પરંતુ ખરેખર જ્યારે વાસ્તવિક એનો જ્યારે એક્ષરાધિથી આપણે અભ્યાસ કરીએ છીએ તે કાર્બન હાઇડ્રોજનના ચારે ચાર બંધ સમાન પ્રકારના જ છે. ઇવન એનો બંધ કોણ પણ સરખો જ છે. એટલે એનો અર્થ એવો થયો કે આ પરમાણુય કક્ષકો સમિશ્રણ પામે એની પહેલા, એ સમિશ્રણ પામશે એમની પહેલા એમની વચ્ચે બીજું કંઈક છે તે થતું હોવું જોઈએ. બરાબર ને? એમની પહેલા એની વચ્ચે હવે કંઈક બીજા પ્રકારનું ઇન્ટરેક્શન થવું જોઈએ. અને જે બીજું કંઈક થાય છે તે બીજું કંઈ નહીં પણ શું છે? તો કે સંકરણ, હાઇબ્રિડાઇઝેશન થાય છે. એટલે આપણે હવે હાઇબ્રિડાઇઝેશન થિયરી, આખું સંકરણ જે છે તે સમજીશું. બરાબર? પણ ટૂંકમાં અહીંયા મારે સમજાવવાનું એવું હતું કે જે સંકરણ થાય છે તે એની આવશ્યકતા અથવા તો ક્યાંથી ઉદ્ભવતા, આ વિસંગતતા ઉપરથી આપણે કહી શકીએ. નહીતર તો આપણે પરમાણુ કક્ષકોનું ડાયરેક્ટ સમીકરણ કર્યું.
विसंगता एक मैं उदाहरण आपने तमने समझा कि आ विसंगता है एटले एनो अर्थ एवो के परमाणविक कक्षकोना समिश्रण पहला एनी अंदर जे ते संकरण जेवी એટલે ટૂંકમાં કઈ ઘટના બનતી હોવી જોઈએ પણ એ કઈક ઘટના જે બને છે તે આપણે હવે જોશું તે સંકરણની ઘટના છે તે અહીંયા બને છે તે હવે પછીના આપણે લેક્ચરની અંદર છે તે જોઈશું।